જય શ્રી કૃષ્ણ દોસ્તો હું રાહુલ યાદવ તમારું મેથેમેટિક્સ મેન્ટર સ્વાગત કરું છું આજથી તમારી સાથે નવું ચેપ્ટર સંબંધ અને વિધેય જે જનરલી ઇલેવન્થ સ્ટાન્ડર્ડ એનસીઆરટીમાં બીજા નંબરે છે તેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ દોસ્તો આ ખાસ વાત શું હશે એકદમ બેઝિકથી ઉપાડશું ક્યાંથી એકદમ પાયાથી મતલબ કે લગભગ દરેક કન્સેપ્ટ જે જનરલી ક્લાસરૂમની અંદર સમજાવવામાં આવે છે ને એ પ્રકારે તમને સમજાવવામાં આવશે પણ એમસીક્યુની નજરે મતલબ કે કન્સેપ્ટ તો તમને આવડી જ જશે પણ સાથે સાથે સોલ્વિંગ જે માઇન્ડસેટ હોય છે એ બી કે નિખરશે છે સ્ટાર્ટ કરીએ છીએ નોટબુક પેન લઈને બેસી જાવ પહેલો ક્વેશ્ચન જોઈએ છે પહેલો ક્વેશ્ચન શું કહે છે તો એક અહીંયા સંબંધ આપેલો છે સંબંધ એટલે શું એ તો તમને ખબર છે ને મિત્રો કાર્તેસી ગુણાકારનો ઉપગણ બરોબર છે બે અરિક્ત ગણોના કાર્તેસી ગુણાકારના ઉપગણને આપણા ગામમાં સંબંધ કહેવાય એક સંબંધ છે એક્સકોમા વાય સંબંધમાં હંમેશા પેર સ્વરૂપે આવે કારણ કે કાર્તિક ગુણાકાર હંમેશા પેર સ્વરૂપ આવે એમાં પેરનો જે પહેલો ઘટક હોય એને પ્રદેશના ઘટકો કહીએ છીએ જે બીજો ઘટક હોય એને આપણે વિસ્તાર કહીએ છીએ બરાબર છે જોવો છો તમે તો અહીંયા સંબંધ કઈ રીતના વ્યાખ્યાયિત છે એક્સ કોમાં વાય સ્વરૂપે જે એક્સ અને વાય ક્યાંથી લેવાના છે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાના છે અને કેવા હોવા જોઈએ તો એમનો સરવાળો આઠ થવો જોઈએ તો આનો પ્રદેશ શું અને આનો વિસ્તાર શું તો જનરલી આ સંબંધને આપણે યાદીની રીતના લખી નાખીએ ને તો આપણો કામ આસાનીથી થઈ જાય પ્રાકૃતિક સંખ્યામાં બે સંખ્યાનો સરવાળો આઠ થાય તેવા કોમ્બિનેશન બોલો તો શરૂઆત એકથી કરીએ તો અહીંયા સાત આવવું પડે ગણમાં બી આવા જ પ્રકારનો કંઈક દાખલો આપણે જોઈ ગયેલા છીએ બે થી કરીએ તો છ આવવું પડે ત્રણથી કરીએ તો પાંચ આવવું પડે ચાર થી કરીએ તો ચાર આવવું પડે પાંચથી કરીએ તો ત્રણ આવવું પડે છ થી કરીએ તો બે આવવું પડે અને સાત થી કરીએ તો એક આવું પડે આટલા જ ઘટકોની અંદર આવશે પ્રાકૃતિક સંખ્યાના એવા બે ઘટકો લ્યો કે જેમનો સરવાળો આઠ થાય તો ભાઈ પ્રદેશ પ્રદેશ એટલે પહેલો ઘટક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આનો પ્રદેશ શું આવશે એક થી સાત તો ઝીરો તો નહીં આવે એક થી આઠ નહીં આવે ઝીરો નહીં આવે તો એક જ વધ્યો ને એકથી સાત સાથે સાથે એનો વિસ્તાર બી પૂછ્યો છે વિસ્તાર એટલે શું બેઠા તો બીજો ઘટક સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક તો એ બી એક થી સાત તો આ બંને ઓપ્શન સીમાં આપેલા હતા તો શરૂઆત તો થઈ ગઈ છે ચેપ્ટરની બીજા એમસીક્યુ પર જઈએ તો ફરી વખત આવડી જશે તો જોવો છો તમે બેટા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાના બે ઘટકોનો સરવાળો પાંચ થાય મતલબ કે શરૂઆત એક થી કરીએ તો એક ચાર પછી બે ત્રણ પછી ત્રણ બે અને પછી ચાર આટલી જ શક્યતાઓ છે આટલા જ ઘટકો આની અંદર આવશે તો ભાઈ આનો પ્રદેશ શું થાય છે તો એક બે ત્રણ ચાર પ્રદેશ શું થાય છે તો ઝીરો નહીં આવે પાંચ નહીં આવે ઝીરો પાંચ નહીં આવે તો એક બે ત્રણ ચાર જો તમારે વિસ્તાર જોઈતો છે વ્યક્તિ હોશિયાર છે એનું જે ટીક માર્ક છે ને એ સાચું દેખાયું પહેલા બે ક્વેશ્ચનમાં ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં થોડું ઘણું સમજણમાં આ મતલબ એવું લાગતું હશે કે શું ચાલી રહ્યું છે પરંતુ આવા સેશન જોયા બાદ જનરલી ચારેક સેશન છે આ ચેપ્ટરના એ જોયા બાદ આપણો દરેક વિદ્યાર્થી કહેશે કે સાહેબ સંબંધ અને વિધેય તો મતલબ ફાવે છે ફાવશે જ કમ્પ્લીટ છે બેટા થર્ડ ક્વેશ્ચન પર જઈએ છીએ સંબંધ એસ આ વખતે કેવી ચિંતા કરવાની છે તો પહેલો ઘટક અને બીજો ઘટક એવો લેવાનો છે કે બીજો ઘટક એ પહેલા ઘટકનો ઘન હોવો જોઈએ અને પહેલો ઘટક કેવો છે દસ કરતા નાની અવિભાજ્ય સંખ્યા શું ભાઈ દસ કરતા નાની અવિભાજ્ય સંખ્યા તો બેટા યાદી રીતના લખી નાખીએ પછી તો ઓપ્શન વેરીફાઈ બાકી અહીંથી ઓપ્શનથી બી આપણે આન્સર આપી શકીએ છીએ પરંતુ મેં કીધું એમ કે તમને ખાલી એમ સીક્યુ ટેકનિક નહીં કન્સેપ્ટ બી શીખવાડવાના છે તો દસ કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ તો તમે કીધું કે સાહેબ એક એકને અવિભાજ્ય ન કહેવાય ને ભાઈ બે બરાબર છે બે લેશો તો ભાઈ બે નો ઘન કેટલો થશે આઠ ત્રણ લેશો તો ત્રણ નો ઘન કેટલો થશે બે ત્રણ પાંચ સાત તો સાત લેશો તો સાત નો ઘન કેટલો થશે ઓગણપચાસ અને પાંચ સત્તા પાંત્રીસ ત્રણસો ક્લિયર છે બેટા તો ભાઈ ચાર ઘટકો આવવા જોઈએ કેટલા ઘટકો આવવા જોઈએ ચાર ઘટકો આવવા જોઈએ તો ચાર ઘટકો તમે જુઓ દસ કરતાં નાની અવિભાજ્ય સંખ્યા ચાર ઘટકોવાળો ગણે આ એક જ છે બે ત્રણ પાંચ અને સાત એકને અવિભાજ્ય ન કહેવાય બેને અવિભાજ્ય ન કહેવાય અને એકને અવિભાજ્ય ન કહેવાય એટલે આ ત્રણ આપણે દૂર કર્યા ક્લિયર છે બેટા ઘણી વખત કેવું કે એમસીક્યુ સોલ્વ કરવાનું હોય ને તો બહુ એટલે પ્યોર કન્સેપ્ટની જરૂર નથી હોતી એમસીક્યુ તમારો સહારો બની જતો હોય છે એમસીક્યુ જોઈને આપણે આન્સર આપી શકતા હોઈએ છીએ તો એ એપ્રોચ તમને જ્યારે હું એમસીક્યુ એલિમિનેટ કરું છું ત્યારે તમને શીખવા મળશે અને અહીંયા તમને કન્સેપ્ટ્યુઅલ એપ્રોચ શીખવા મળશે આગળ વધીએ છીએ ભાઈ આ વખતે એવા સંબંધોની ચિંતા કરવાની છે કે જેનો બીજો ઘટક પહેલા ઘટકનો વર્ગ હોય અને પહેલો ઘટક પ્રાકૃતિક સંખ્યામાંથી હોય અને પહેલો ઘટક પાંચ કરતાં નાનો હોય તો મતલબ કે પ્રદેશમાં એક બે ત્રણ ચાલ લેવાના છે તો જનરલી ચાર ઘટકો આવતા હશે તો અહીંયા એક બે ત્રણ ચાર ઘટકો છે અહીંયા તો ચાર કરતા વધુ ઘટકો છે એટલે આ જવાબ નથી અહીંયા ચાર કરતા વધુ ઘટકો છે આ જવાબ નથી આ બે જવાબ છે પ્રદેશમાં એક બે ત્રણ ચાર છે અને વિસ્તારમાં શું તો પહેલાનો વર્ગ હોવો જોઈએ તો એકનો વર્ગ એક છે બેનો વર્ગ ચાર છે ત્રણનો વર્ગ નવ છે ચારનો વર્ગ સોળ છે તો આ તમારો સાચો જવાબ છે અહીંયા એક એક છે બે બે છે મતલબ આ એક્સકોમાં એક્સ આપેલું છે તમારે તો એક્સકોમાં એક્સ સ્ક્વેરની ચિંતા કરવાની હતી કમ્પ્લીટ છે બેટા નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ પાંચમો ક્વેશ્ચન એ માં એક બે ત્રણ પાંચ છે બી માં ચાર છ નવ છે સંબંધ એવી રીતના વ્યાખ્યાત કરેલો છે એક્સ કોમા વાય સ્વરૂપે જ્યાં એક્સ અને વાય નો તફાવત અયુગ્મ સંખ્યા લેવાની છે એક્સ પહેલા ઘટકમાંથી લેવાનો છે વાય બીજા ઘટકમાંથી લેવાનો છે બીજા ગણમાંથી લેવાનો છે પહેલા ગણનો અને બીજા ગણમાંથી એક એક ઘટક લ્યો અને એની બાદ બાકી બેટા શું આવો જોઈએ જવાબ તો એકી સંખ્યા હોવી જોઈએ

બીજો ઘટક ચાર છ નવ જ હોઈ શકે ચાર છ નવ ચાર છ નવ ચાલે છે અહીંયા બી ચાર છ નવ ચાર છ નવ ચાલે છે બંનેનો તફાવત ભાઈ એકી હોવો જોઈએ ચાર અને એક એટલે ત્રણ છ અને એક એટલે પાંચ બે અને નવ એટલે સાત ચાર અને ત્રણ એટલે એક છ અને ત્રણ એટલે ત્રણ ચાર અને પાંચ એટલે એક અને છ અને પાંચ એટલે એક એટલે કે બેટા આ તમારો આન્સર છે આ કેમ આન્સર નથી તો બે અને ચારનો તફાવત બે આવે જે અયુગમાં છે પણ તમારે તો એકી જોઈતો તો કમ્પ્લીટ છે બેટા આગળ વધીએ છીએ અહીંયા એક તમને આકૃતિ આપી છે આકૃતિમાં સંબંધને યાદી સ્વરૂપે સૌ સૌથી પહેલાં જોઈ શકો છો કે સંબંધમાં ત્રણ ઘટકો છે કારણ કે ત્રણ એરો છે તો ત્રણ ઘટકોવાળો સંબંધ બેટા અહીંયા તો ચાર છે એટલે નહીં ચાલે આ ત્રણ છે અહીંયા ચાર કરતાં વધુ થઈ જાય છે કેટલા થઈ જાય છે પાંચ નહીં ચાલે અહીંયા ત્રણ છે હવે આ બે ઓપ્શનમાં તમારે વેર પાંચે ત્રણ સાથે જોડી બનાવી છે અહીંયા ત્રણ પાંચ સાથે બનાવી આ બાજુ ત્રણ તો છે જ નહીં પ્રદેશમાં પાંચ છ સાત હોવા જોઈએ ત્રણ નથી એટલે આ નથી બેટા એટલે તમે આનો આન્સર આપી શકો છો અને એક્ઝેક્ટ આન્સર જોઈએ તો પાંચે ત્રણ સાથે છે એ ચાર સાથે સાથે પાંચ સાથે જોડી બનાવી છે કમ્પ્લીટ છે બેટા આગળ વધીએ છીએ અહીંયા એક સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે કઈ રીતના વ્યાખ્યાત કરેલો છે તો એક્સકોમાં વાય સ્વરૂપે હોવો જોઈએ એક્સ અને વાય પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ એક્સ દસ કરતાં નાની હોવી જોઈએ વાય પણ દસ કરતા નાની હોવી જોઈએ અને એક્સ અને વાય પૂર્ણાંક હોવા જોઈએ તો ભાઈ આ તમારા પ્રદેશ જેને તમે એક્સની કિંમતો કહેવાના છો આ તમારો વિસ્તારના ઘટકો જેને તમે વાયની કિંમતો કહેવાના છો એક્સ અને વાય પ્રાકૃતિક છે અને બંને દસ કરતાં નાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અહીંયા બી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઓકે જોડી એવી બનાવવાની છે કે જેથી આના છેદમાં આને બેસાડો ભાઈ શું આના છેદમાં આને બેસાડો એ પૂર્ણાંક આવો જોઈએ તો ભાઈ એક ગમે તેના છેદમાં બેસે એક ગમે તેના છેદમાં બેસે આમાંથી જો આ પૂર્ણાંક છે તો પૂર્ણાંકના છેદમાં એક એટલે પૂર્ણાંક જ આવશે એટલે કે આને આ દસે દસ સંબંધમાં સાંકળતા હશે એટલે કે એવા દસ મળશે ઘટકો અહીંયા અલ્ટિમેટ તમને સંબંધમાં ઘટકો પૂછ્યા છે બે કોના કોના છેદમાં બેસે તો પૂર્ણાંક આવશે તો બે બે કી સંખ્યાના છેદમાં બેસે મતલબ બે ના છેદમાં ચાર ના છેદમાં છ ના છેદમાં આઠ ના છેદમાં દસ ના છેદમાં તો આની પાસે બેટા પાંચ એરો આવતા હશે આ બાજુથી બે નો એરો હશે ચાર નો એરો હશે છ નો એરો હશે આઠ નો એરો હશે દસ નો એરો હશે એવું લેવાનું છે કે જેથી એક્સ ના છેદમાં વાય શું મળે પૂર્ણાંક મળે ત્રણ કોના છેદમાં બેસે ભાઈ આના તો પૂર્ણાંક મળે તો તમને ખબર છે ત્રણ ના છેદમાં બેસે છ ના છેદમાં બેસે નવ ના છેદમાં બેસે એટલે કે આવા ત્રણ એરો ત્રણ સાથે સંકળાયેલા હશે ચાર સાથે સંકળાયેલા એરોની સંખ્યા કઈ કઈ તો ચાર ચારના છેદમાં બેસે કે આઠના છેદમાં બેસે પૂર્ણાંક આપશે તમને પાંચ સાથે સંકળાયેલા એરો કેટલા તો પાંચના છેદમાં બેસે કે દસ ના છેદમાં બેસે છ સાથે સંકળાયેલા એરો કેટલા એક જ સાત સાથે સંકળાયેલા એરો કેટલા એક જ છ સાથે કયો તો છ ના છેદમાં બેસે સાત સાતના છેદમાં બેસે આઠ આઠ ના છેદમાં બેસે નવ નવ ના છેદમાં બેસે અને દસ દસ ના છેદમાં બેસે તો ભાઈ એક ના છેદમાં ભાઈ પૂર્ણાંક મળશે એટલે ટોટલ એરો જનરલી એરો અહીંથી આમ નીકળે છે પણ સમજૂતી માટે કન્ડિશન જે મુજબ હતી એ રીતના આમ સમજવાની વધુ જરૂર હતી તો ટોટલ એરો કેટલા નીકળ્યા હશે આની પાસે દસ આની પાસે પાંચ એટલે પંદર આની પાસે ત્રણ અઢાર આની પાસે બે વીસ આની પાસે બે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ટોટલ એરો કેટલા નીકળ્યા હશે સત્યાવીસ પણ આપણે ક્યાંક મિસ્ટેક કરી દીધી છે ક્યાં મિસ્ટેક કરી છે કારણ કે સંબંધના ઘટકોમાં સત્યાવીસ તો ઓપ્શન જ નથી વેરી ગુડ એક્સ અને વાય પ્રાકૃતિક સંખ્યા લેવાની છે અચ્છા દસ કરતાં નાની લેવાની છે ઓકે જો અહીંયા ઇક્વલ ટુ હોત બેટા તો આન્સર સત્યાવીસ હતો પરંતુ તમારે સુધારવાનું છે નથી નથી તો મતલબ અહીંયા બી દસ ને લેવાનું નથી તો અહીંયા નથી ભાઈ આ દસ ને નથી લેવાનું ક્લિયર છે ઓકે તો ભાઈ પછી અહીંયા આ બધું બદલાઈ જશે ને એરો એક આ નવે નવ માંથી કોઈના બી છેદમાં બેસે પૂર્ણાંક બનાવશે બે ફક્ત બે ચાર છ આઠ ના છેદમાં બેસે પૂર્ણાંક બનાવશે ત્રણ ત્રણ છ નવ ના બેસે પૂર્ણાંક બનાવશે ચાર ચાર અને છેદમાં બેસે પૂર્ણાંક બનાવશે પાંચ પાંચના છેદમાં બેસે પૂર્ણાંક બનાવશે છ છ ના છેદમાં સાત સાતના છેદમાં આઠ આઠ ના છેદમાં નવ નવ ના છેદમાં બેસે તો પૂર્ણાંક બનાવશે તો આવા કુલ અહીંથી અહીંયા એરો કેટલા જશે નવ ચાર તેર ત્રણ સોળ બે અઢાર એક ઓગણીસ એક વીસ એક એકવીસ એક બાવીસ એક ત્રેવીસ બેટા આન્સર કેટલો આવશે ટ્વેન્ટી થ્રી અને આશરે બે ક્વેશ્ચન ગણાવી દીધા સમજૂતીની જરૂર તો હતી જ આગળ વધીએ છીએ શું છે આ વખતે સંબંધ સ્વરૂપનો છે અહીંથી બીજી કંઈ ખબર પડે કે ના પડે એટલી ખબર પડે કે સંબંધ હંમેશા જોડીમાં હોય સંબંધ એક્સકોમાં વાય સ્વરૂપમાં છે દુનિયાનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ અગર કોઈ હોય ને તો તે પ્રોપર જોડી બનાવી સમજજો આ ખાલી ગણિતમાંની એકદમ પ્રેક્ટિકલ લાઈફમાં બી જરૂરી છે જો જોડી બરાબર નહીં હોય ને તો જીવનની એમબીએ થઈ જતી હોય છે મિત્રો તો જોડી બનાવવામાં ખૂબ જ કાળજી રાખજો સમજો છો ને ઓકે અહીંયા જોડી કેવી બનાવવાની છે તો એક્સકોમાં વાયની જોડી બનાવવાની છે એક્સ પ્રાકૃતિક લેવાનો છે વાય પ્રાકૃતિક લેવાનો છે એક્સ માઇનસ ત્રણ અને બે વચ્ચે લેવાનો છે ખબર પડે છે શું કહે છે એક્સ તરીકે એક જ લેવાનો છે આ એક્સની કિંમતોનો પણ છે પ્રદેશ છે વાય આઠ કરતા નાનો લેવાનો છે બેટા મતલબ કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત લઈ શકો છો અને એવી જોડી બનાવવાની છે કે અહીંથી અહીંનો ઝરવાળો આઠ થાય તો ભાઈ એવી અહીંયા પ્રોપર જોડી એક જ બને છે તો ભાઈ મતલબ કે આ જે સંબંધ છે ને એમાં ફક્ત એક જ ઘટક છે એક અને સાત તો આવેલા ઘટકોની સંખ્યા જ પૂછી છે બેટા શું આન્સર લખી દેશો તમે ડાયરેક્ટલી એક કમ્પ્લીટ છે બેટા આગળ વધો છો નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઓ છો જુઓ છો તમે એફ ધન વાસ્તવિક થી ધન વાસ્તવિક પર ને એફ ઓફ એક્સ એક્સ સ્કવેર પ્લસ ફોર રૂટ એક્સ પ્લસ ત્રણ હોય તો એફ ઓફ ચાર ની કિંમત મેળવો મતલબ કે જો એફ ઓફ ચાર તો બેટા એફ ઓફ એક્સ હતા તો જે છે એનો વર્ગ વધતા ચાર ગુણ્યા જે છે એનું ત્રણ તો એક્સ ને બદલે ચાર મૂકશો તો ચાર નો વર્ગ સોળ વધતા ચાર ચાર નો બે સોળ ને આઠ ચોવીસ ને ત્રણ સત્યાવીસ તો એફ ચાર કેટલા થઈ જશે બેટા સત્યાવીસ એટલે કે આ કેટલા થઈ જશે બેટા બસો પંચોતેર તો તમારો આન્સર દેખાય છે સત્યાવીસ કોમાં બસો પંચોતેર વ્યક્તિઓ છે ગમી રહ્યું હશે એક્સપ્રેસન બી ગમી રહ્યું હશે અને સાથે સાથે કોન્ફિડન્સ બી વધી રહ્યો હશે કે ના સાહેબ ધીમે ધીમે ફાવી રહ્યું છે જોઈએ છીએ આગળ વધીએ છીએ અહીંયા બી ધન વાસ્તવિક થી વાસ્તવિક પર વ્યાખ્યાયિત છે કઈ રીતના વ્યાખ્યાયિત છે x માઈનસ રૂટ એક્સ એક્સ હોય તો આ પેલામાંથી એનો વર્ગમૂળ બાદ કરવાનો નવ હોય તો બેટા તો નવમાંથી માંથી વર્ગમૂળ મતલબ નવમાંથી માંથી ત્રણ બાદ કરશો જવાબ આવી જશે ફેમસ નંબર છ બે હોય બેટા તો બેમાંથી માંથી એનું વર્ગમૂળ બાદ કરશો તો જવાબ આવી જશે ટુ માઇનસ રૂટ ટુ અહીંયા આ માઇનસ છે ટુ માઇનસ રૂટ ટુ અને પચીસ હોય તો પચીસ માંથી એનું વર્ગમૂળ બાદ કરશો પચીસ માઇનસ રૂટ પચીસ એટલે કે વીસ બેટા તમને ખબર હોય છે વર્ગમૂળ હંમેશા ધન સંખ્યા છે જે તમે એક્સ સ્ક્સ બરાબર નવ લખો છો અને એની પછી એક્સ બરાબર પ્લસ માઇનસ ત્રણ લખો છો જો સમજો છો કે તમે વર્ગમૂળ કાઢો છો વર્ગમૂળ કાઢો છો તો બેટા આ તમે ખોટું સમજો છો અહીંથી અહીં આવવા માટે તમે વર્ગમૂળ નથી કાઢતા જો અહીંથી આવવા માટે વર્ગમૂળ કાઢશો ને તો તમારે લખવાની જરૂર હોય મોડેક્સ બરાબર ત્રણ એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ બેટા હંમેશા યાદ રાખજો રૂટ ઓફ એક્સક્વેરનો આન્સર હંમેશા મોડે એક્સ આવશે વર્ગમૂળનો જવાબ ધન ધનસંખ્યા આવશે અને વર્ગમૂળની અંદર બી ધનસંખ્યા બેસશે વર્ગમૂળ બહુ ચૂસી પર્સન છે બધાને એન્ટરટેન નહીં કરતો જવાબ બી ધન આપે છે ને આજુબાજુ મતલબ કે અંદર બી ધનને જ બેસાડે છે કમ્પ્લીટ છે બેટા ઓકે

છ ટુ માઇનસ રૂટ ટુ એન્ડ ટ્વેન્ટી વ્યક્તિએ ટીક કર્યું છે તો એ આપણે એને માન આપીએ છીએ સાચું ટીક કર્યું હશે વ્યક્તિઓ શે આગળ વધો છો અગિયારમુ ક્વેશ્ચન શું કહે છે તો શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યાથી વાસ્તવિક સંખ્યા પર એક વિધેય વ્યાખ્યાયિત થયો હવે ભાઈ તમે એન્ટ્રી મારી લીધી વિધેય પર સંબંધ અને વિધેયમાં શું ફરક છે તો એ સંબંધ બધા સંબંધ એટલે ગમે તેવા જોડાણ પણ વિધેય એટલે બધા જોડાણ ન ચાલે દરેક વિધેય એક સંબંધ છે પણ દરેક સંબંધ વિધેય નથી તો બેટા કયો સંબંધ વિધેય છે તો તમને ખબર હશે કે જે સંબંધમાં પ્રદેશનો દરેક ઘટક અનન્ય રીતના સપ્રદેશના ઘટક સાથે જોડાયેલો હોય તેવા સંબંધને આપણા ગામમાં શું કહેવામાં આવે છે વિધેય કહેવામાં આવે છે વિધેય એટલે શું તો પ્રદેશના દરેક ઘટક પાસે એક અને માત્ર એક એરો હોવો જોઈએ કોઈ પાસે એવું ના હોય કે ખાલી હોય અને કોઈ પાસે એવું ના હોય કે કરતાં વધુ એરો હોય પ્રદેશના દરેક ઘટક પાસે એક એરો હોવો જોઈએ સપ્રદેશ માટે કોઈ કન્ડિશન નથી સર પ્રદેશ એટલે એક્સની કિંમતો સહપ્રદેશ એટલે જવાબ જ્યાં મળે ત્યાં જવાબોનો ગણ શક્ય જવાબોનો ગણ અને વિસ્તાર એટલે ફક્ત જવાબોનો ગણ મતલબ કે સહપ્રદેશના જે ઘટકો પાસે એરો છે એને આપણે વિસ્તાર કહીએ છીએ અને વિસ્તાર ધરાવતો જે વિસ્તાર જેનો ઉપગણ હોય એને આપણે સહપ્રદેશ કહીએ છીએ એફ એથી બી તો એ પ્રદેશ છે બી સહપ્રદેશ છે અને બીની કિંમતો કે જે જવાબો બનેલા છે તેને આપણે વિસ્તાર કહીએ છીએ આશા રાખીશ કે મેં તમને પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર કમ્પ્લીટ સમજાયું હશે આગળ આપણે આવી રીતના મેળવીએ છીએ તો એફ ઓફક્સ વન અપોન એક્સ પ્લ એક્સ છે બેટા એફ ઓફ વન અપોન ફાઈવ એક્સ હોય તો આવું તો વન અપોન ફાઈવ હોય તો કેવું તો એક્સ ને બદલે વન અપોન ફાઈવ સમજો ને તો એકના છેદમાં વન પ્લસ એ ઇન્ટુ વન અપન ફાઈ તો છેદનો છેદ અંશમાં જતો રહ્યો તો ફાઈવ પ્લસ એ બાય ફાઈવ બેટા એફ ઓફ વન અપન ફાઈવ તમારી પાસે છે અઠ્યાવીસના છેદમાં પાંચ આ પાંચ એક બાજુ ગયા એનો મતલબ એમ થયો કે અહીંયા પાંચ વધ્યા અહીંયા અઠ્યાવીસ ઓછા એ છેદમાં પાંચ આ પાંચે આ પાંચ સાથે દોસ્તી કરી તો પચીસ બરાબર અઠ્યાવીસ માઇનસ એ તો આ બાજુ આવી ગયો તો એ બરાબર અઠ્યાવીસ ઓછા પચીસ એટલે બેટા થઈ ગયા પૂરા ત્રણ કમ્પ્લીટ છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આ વખતે ભાઈ તમારે પ્રાકૃતિક સંખ્યાથી પ્રાકૃતિક સંખ્યા પર ડીલ કરવાની છે ડીલ કેવી કરવાની છે તો એફ ઓફ એક્સ પ્લસ બે છે તો આનો વિસ્તાર શું થાય પ્રાકૃતિક સંખ્યાના પ્રદેશનો પહેલો ઘટક એક્સને બદલે એક લ્યો છો તમે કોણ લ્યો છો એક તો એક માટે એક વત્તા બે ત્રણ જવાબ આપે છે બે લ્યો છો તો બે માટે ચાર જવાબ આપે છે ત્રણ લ્યો છો તો ત્રણ માટે પાંચ જવાબ આપે છે વિસ્તાર એટલે જવાબોનો ગણ તો અહીંયા બેટા જરાક આ વિધેયને જો તમે સમજતા હો તો અહીંયા પ્રદેશમાં એક બે ત્રણ ચાર આવી રીતના ચાલે છે અહીંયા બી તમારું જોવો છો એક બે ત્રણ ચાર પાંચ છ આવી રીતના ચાલે છે પણ એકે જોડી બનાવી છે ત્રણ સાથે બે જોડી બનાવી છે ચાર સાથે ત્રણે જોડી બનાવી છે પાંચ સાથે ચારે જોડી બનાવી છે છ સાથે તો વિસ્તારમાં કોણ કોણ આવ્યું ત્રણ ચાર પાંચ છ કન્ટિન્યુઅસ તો આન્સર શું આવશે ત્રણ ચાર પાંચ છ કન્ટિન્યુઅસ અહીંયા તો પૂરું થઈ જાય છે અહીંયા તો બે આવે છે ને અહીંયા તો એક બી આવે છે એટલે એ ત્રણ જવાબ નથી આગળ વધીએ છીએ તેરમો ક્વેશ્ચન ફરી પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યાથી સંખ્યા પર વાતચીત કરી છે તો અહીંયા પ્રદેશની અંદર બેટા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ આવું બધું છે અને અહીંયા સપ્રદેશમાં જોઈ શકો છો ટુ રેસ ટુ એક્સ એક લેશો અહીંયા બી જોવો છો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નો સપ્રદેશ આવી રીતના છે પરંતુ એકે જોડી કોની સાથે બનાવી તો બેની માથે એક મતલબ કે એકે બે સાથે બનાવી બે જોડી કોની સાથે બનાવી તો એફ ઓફ ટુ તો બેનો વર્ગ એટલે કે બેટા ચાર સાથે બનાય ત્રણે જોડી કોની સાથે બનાવી તો એફ ઓફ ત્રણ એટલે બેનો ઘન એટલે કે આઠ સાથે બનાય તો અહીંયા વિસ્તારમાં જોવો છો કે બેની ઘાતો આવે છે બે ચાર આઠ સોળ બે ચાર છ ના આવે બેટા એક ન આવે બેટા બે જ ખવાઈ ગયું છે બે ચાર આઠ સોળ અહીંયા એક્ઝેક્ટલી તમને આન્સર દેખાય છે બેટા પ્રદેશ એટલે સવાલોનો ગણ એક્સની શક્ય કિંમતો અને વિસ્તાર એટલે જવાબોનો ગણ વાયની શક્ય કિંમતો અને આખા વાયક્સ પર જેટલી કિંમતો આવે એના ઘટકોને તમે વિસ્તાર કહેશો આખા એક્સક્ષ પર જેટલી કિંમતો આવે એના ઘટકોને તમે પ્રદેશ કહેશો અને વિસ્તાર હંમેશા એરો બાદ જે આપેલું હોય જેને તમે સપ્રદેશ કહેશો તેનો હંમેશા ઉપગણ હશે દિમાગમાં આ વસ્તુઓ લઈને ફરજો આગળ વધીએ છીએ ફોર્ટીન આ વખતે ભાઈ ઝેડ થી ઝેડ પૂર્ણાંકોની વાતચીત કરવાની છે એક્સ માઇનસ એક નો વિસ્તાર પૂછ્યો છે તો ભાઈ અમુક ખાલી કિંમતો મેળવી લો અહીંયા પૂર્ણાંકો અગણિત છે તો ભાઈ વિસ્તાર બી અગણિત આવશે અનંત આવશે તો જો આ સીમિત કરી દીધો છે ખોટી વાત છે સુરેખ સંબંધ છે મતલબ દરેકને એક સાથે જ રિલેશન હશે આ બી સીમિત કરી દીધો છે ખોટી વાત છે આ બી સીમિત કરી દીધો છે ખોટી વાત છે તો વગર કન્સેપ્ટ જાણીએ બી તમે આનો આન્સર આપી શકો છો અને બાકી જો તમારે એક્ઝેટ જોઈતું હોય એક્સને બદલે ઝીરો મૂકશો તો માઇનસ એક આવવું જોઈએ દેખાય છે એક્સને બદલે એક મૂકશો તો ઝીરો આવવું જોઈએ દેખાય છે એક્સને બદલે બે મૂકશો તો એક આવવું જોઈએ દેખાય છે એક્સને બદલે ત્રણ મૂકશો બે આવું જોઈએ દેખાય છે એક્સને બદલે માઇનસ એક મૂકશો માઇનસ બે આવવું જોઈએ દેખાય છે એવું જે મૂકશો એમ વિસ્તાર આવી રીતના તમારી સમક્ષ પ્રગટ થતો રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આ વખતે ભાઈ વાસ્તવિક સંખ્યા પર વ્યાખ્યાયિત વિધેયની વાતચીત છે બેટા તમે જોવો છો x તમે ગમે તે રાખો છો જવાબ હંમેશા 5 છે મતલબ કે આવા વિધેયને અચળ વિધેય કહેવાય અચળ વિધેયનો ગ્રાફ આવો હોય y બરાબર k સ્વરૂપનો અહીંયા k ધન છે એટલે કે x અક્ષની ઉપર છે અને જો k ઋણ હોત તો x અક્ષની નીચે હોત અહીંયા જવાબ સાથે કોઈ જ સંલગ્નતા નથી ધરાવતો એક્સ તમે ગમે એટલો બદલો વાય તમને એક જ ઘટક આપશે કે વિસ્તારમાં ફક્ત એક જ ઘટક મળે છે પાંચ એટલે કે વિસ્તાર આવશે આનો એકાકી ગણ પાંચ અચળ વિધેયનો આલેખ હંમેશા મિત્રો એક શખ્સ સમાંતર હોય છે જે અહીંયા મેં તમને દર્શાવ્યું છે આગળ વધીએ છીએ

પણ વાય પર બે કમ નીચે લઈ જશો તો રેખા થઈ જશે આવી બરાબર છે બેટા અને જો રેખા આવી થઈ જશે ભાઈ સમજો તો તમને વિસ્તાર પૂછ્યો છે તો આ રેખા પર વાય અક્ષ કેટલું આવરી લેવામાં આવે છે તમે કીધું આખી અને રેખા વાય અક્ષ પર આખી આવરી લેવામાં આવે છે એટલે મિત્રો આનો વિસ્તાર શું આવશે આખું વાય અક્ષ મતલબ કે આર આરનો મતલબ માઇનસ અનંતથી અનંત કમ્પ્લીટ છે દોસ્તો આગળ વધો છો ફરી વખત આર બરાબર મતલબ આરથી આર પર એક વિધેય વ્યાખ્યાયિત છે વાય બરાબર ટુ એક્સ આ બી સુરેખ વિધેય છે અચળપદ છે નહીં એટલે વાય પર થોડુંક વધુ પડતું ધડતી ઉગમ બીમાથી પસાર થતી રેખા છે સુરેખ વિધે હંમેશા શું દર્શાવે રેખા દર્શાવે અને જ્યારે બી કોઈ વ્યક્તિ રેખા દોરે છે તો એની અંદર આખું અક્ષ આવી જાય છે અને આખું અક્ષ આવી જાય છે એટલે કે એનો વિસ્તાર આર થશે અને એને રેખામાં આખું અક્ષ બી આવી જાય છે હા એ રેખા ઊભી ના હોવી જોઈએ અને એ રેખા આડી ના હોવી જોઈએ જો રેખા ઊભી થઈ ગઈ તો એનો પ્રદેશ એક જ ઘટક મળશે અને રેખા આડી થઈ ગઈ તો એનો વિસ્તાર એક જ ઘટક મળશે પરંતુ ઊભી કે આડી સિવાયની કોઈ પણ ત્રાસી રેખાનો વિસ્તાર હંમેશા આર થશે અને પ્રદેશ બી હંમેશા આર થશે જો તમામ કિંમતો માટે વ્યાખ્યાય થઈ શકતો તો અહીંયા વિસ્તાર પૂછ્યું છે તો આનો બી આન્સર કેટલો આવશે બેટા આર આવશે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ અહીંયા જો આથી આર માનાંકમાં એક્સ મિત્રો માનાંકમાં એક્સનો ગ્રાફ બી તમને ખબર હોવી જોઈએ માનાંકમાં એક્સનો ગ્રાફ થાય વી શેપનો અને વી શેપ ક્યાં પડે એના ક્રિટિકલ પોઈન્ટ આગળ ક્રિટિકલ પોઈન્ટ એટલે શું ભાઈ તો માનાંક જ્યાં ઝીરો થાય તો અહીંયા અંદર કોણ બેઠું છે એક્સ એને ઝીરો સમજો તો આનો વી શેપ કટ ક્યાં લગાડશે એક્સ બરાબર ઝીરો આગળ અને હંમેશા વી શેપ હોય જમણી બાજુ માનાંક એમને ખુલશે અને ડાબી બાજુ માનાંક નિશાની બદલીને ખુલશે આનો ગ્રાફ છે ધ્યાનમાં રાખજો અને માનાંકનો ગ્રાફ તમે જોઈ શકો છો આમાં વાય કેટલું આવ્યું તો ઝીરો યા તો ધન વાય આવ્યું તો મતલબ કે માનાંકનો વિસ્તાર હંમેશા ઝીરો થી અનંત સૌરૃત વિવૃત અને પ્રદેશ શું આવ્યો આખો આવી ગયો તો પ્રદેશ હંમેશા બેટા શું આવશે તો આનો આર આવશે આખું એક શખ્સ જ્યારે વિસ્તાર પર ધન વાયક ઝીરો સહિત તો બેટા અહીંયા તમને વિસ્તાર પૂછ્યું છે એટલે સૌરૃત વિવૃત ઝીરો થી અનંત આને જ બેટા આર પ્લસ યોગ ઝીરો બી કહેવાય સમજતા રહેજો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ

તો આવો આકાર બનશે અને વાય નો સગુ દસમા માં શીખીને આવ્યા છો બેટા સગુ એટલે સગુણક ઋણ હોય તો બેટા આવો આકાર બનશે ક્લિયર છે બેટા અને જો તમને આ ખબર છે તો અહીંયા તમે જોવો છો એફ ઓફ એક્સ બરાબર ટુ એક્સ સ્કવેર છે એટલે કે બેટા એનો ગ્રાફ આવો બનશે બનશે ને કારણ કે ટુ એક્સ સ્ક્વેર બરાબર વાય છે એક્સ સ્ક્ર એક્સ દ્વિઘાત એટલે યા તો ઉપર યા તો નીચે હોય પરવલે ડિપેન્ડ કરે છે લીડિંગ કોપ્સ એક્સક્વેર સગુણક ધન તો ઉપર પર્વ લે એક્સ ક્વેરનો સગુણક ઋણ તો નીચે પર્વ લે દ્વિઘાત એક્સમાં હોય તો બરાબર છે બેટા આ વસ્તુઓ તમે ધ્યાનમાં લેતા રહેજો શીખતા રહેજો લખતા રહેજો અને જો તમને આ ખબર પડી તો વિસ્તાર પૂછ્યો છે તો આની અંદર વાય કેટલું આવ્યું તો ઝીરો યા તો ઝીરો કરતાં મોટા મતલબ કે માનાંક જેવું મતલબ ઝીરોથી અનંત જેને તમે આર પ્લસ યોગ ઝીરો બી કહી શકો છો બેટા તો ઝીરોથી અનંત સવૃત્ત વિવૃત્ત આન્સર ઓપ્શન એ છે ધ્યાનમાં રાખજો ભાઈ આ વસ્તુઓ આગળ વધીએ છીએ દોસ્તો આ બી ફેમસ વિધેય છે જેને ચિહ્ન વિધેય તરીકે ઓળખવામાં આવે છે તમને માનાંકમાં એક સા બહુરૂપીઓ વસ્તુ છે જો અંદર ઝીરો કે ઝીરો કરતાં મોટું હોય તો આ એમને એમ ખુલી જાય ને અંદર ઋણ બેઠું હોય તો નિશાની બદલીને ખુલે તો બેટા માનાંકમાં એક્સના છેદમાં એક્સ વિશે કલ્પના કરો જો એક્સ ધન હોય તો આ એમને એમ ખુલી જશે તો એક્સના છેદમાં એક્સ તો આનો જવાબ એક આપશે ને જો આ ઋણ હોય તો આ નિશાની બદલીને ખુલશે તો માઇનસ એક્સના છેદમાં એક્સ એટલે માઇનસ એક જવાબ આપશે અને એક્સ બરાબર ઝીરો માટે તો આ લોકોએ ઝીરો કીધું જ છે તો બેટા આને ચિહ્ન વિધેય કહેવાય જરાક તમે સમજો જો ઝીરો કરતાં મોટા ઝીરો કરતાં મોટા તો જવાબ કેટલો આપે છે એક જો ઝીરો કરતાં નાના તો જવાબ કેટલો આપે છે માઇનસ એક અને જો ઝીરો તો જવાબ કેટલો આપે છે ઝીરો તો આનો ગ્રાફ કંઈક આવો હોય છે આવો હોય છે ઉંદાઝેટ પ્રકારનો આને ચિહ્ન વિધે કહેવાય તો તમે જોવો છો તો આના વિસ્તારમાં શું શું આવે છે ફક્ત ત્રણ કિંમતો આવે છે એક આવે છે ઝીરો આવે છે અને માઇનસ એક આવે છે તો ત્રણ કિંમતો ધરાવતો ગણ વિકલ્પ એ ધ્યાનમાં રાખો છો આ ગ્રાફ બી ધ્યાનમાં રાખવાના છે અને હું અહીંયા જે એક્સપ્લેન કરું છું આનો પ્રદેશ શું બેટા તો આખું એક શખ્સ આવરી લેવામાં આવ્યું છે એટલે કે પ્રદેશ શું થશે આર થશે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે અહીંયા તમે જોવો છો તો આરથી આર પર વ્યાખ્યાયિત છે એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ મોડ એક્સ સમજો બેટા અહીંયા તમને એફ એક્સ આપેલું છે એક્સ પ્લસ મોડ એક્સ મોડ એક્સ બહુ રૂપિયું છે ક્યારેક એક્સ થઈ જશે ક્યારેક માઇનસ એક્સ થઈ જશે એક્સ ક્યારે થઈ જશે જ્યારે ઝીરો કે ઝીરો કરતાં મોટા લેશો માઇનસ એક્સ ક્યારે થઈ જશે જ્યારે ઋણ લેશો જો તમે ઝીરો કે ઝીરો કરતાં મોટા લ્યો છો તો એક્સ પ્લસ એક્સ એટલે બેટા આનો આન્સર ટુ એક્સ આવી જાય છે અને જ્યારે તમે માઇનસ મતલબ ઝીરો કરતાં નાના લ્યો છો તો એક્સ માઇનસ એક્સ તો આનો આન્સર ઝીરો આવી જાય છે તો તમે જુઓ છો કે અહીંયા સુરેખ વિધેય છે ધન માટે સુરેખ વિધેય ક્યારે છે ધન માટે અને અહીંયા તમે જુઓ છો તો ઋણ માટે શું થઈ જાય છે ઝીરો જો તમારાનો ગ્રાફ સમજવો હોય તો ઋણ એક શખ્સ માટે ભાઈ ઝીરો થઈ ગયા છે અને ઝીરો કે ઝીરો કરતાં મોટા માટે અહીંયા તમે જોવો છો તો ટુ એક્સ થઈ ગયા છે ટુ એક્સ હમણાં સુરેખ જોયું હતું તો આવો કાંઈ આનો ગ્રાફ આવે છે તો આનો અહીંયા વિસ્તાર શું તો આમાં વાય કેટલું આવરી લેવામાં આવ્યું તો ઝીરો આવરી લેવામાં આવ્યું અને ધન વાય આવરી લેવામાં આવ્યું છે બરાબર છે તો મતલબ કે આનો બી આન્સર સૌરૂત વિવૃત ઝીરો થી અનંત જેને તમે ટેકનિકલી આર પ્લસ યોગ ઝીરો કહી શકો છો તો આન્સર શું આવશે બેટા આર પ્લસ યોગ ઝીરો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ મિત્રો ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી શું કહી રહ્યો છે તો આર થી આર પર વ્યાખ્યાય વિધેય છે એક્સ સ્કવેર પ્લસ ચાર એક્સ પ્લસ સાત તો વિસ્તાર મેળવાનો છે દોસ્તો તમે શીખ્યા હશો ફરી શીખવાડું છું જ્યારે બી દ્વિઘાત સમીકરણ આપે અને એનો વિસ્તાર પૂછે એટલે ભાઈ તમારે પૂર્ણવર્ગ બનાવવાનું શું કરવાનું મિત્રો પૂર્ણવર્ગ બનાવવાનું તો અહીંયા તમે જોવો છો તો x² 4x પ્લસ ચાર એક્સ પ્લસ સાતની વાતચીત છે કોની વાતચીત છે નાના ધોરણમાં મિત્રો ગોરી મેડમે તમને શીખવાડ્યું હશે કે અંતિમ પદ શું થાય તો તમને ખબર છે મધ્યમ પદનો વર્ગના છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ બરાબર છે તો અહીંયા અંતિમ પદ શું થવું જોઈએ તો x² 4x પ્લસ ચાર એક્સ તો અંતિમ પદ આનો વર્ગના છેદમાં આ એટલે સોળ ના છેદમાં ચાર એક્સ સ્ક્વેર એટલે કે ચાર અહીંયા સાત હતા એટલે કે પ્લસ ત્રણ નહીતર પછી ચાર પ્લસ સાત માઇનસ ચાર એ રીતના સમજજો તો આ તમારા પૂર્ણવર્ગ બનશે જ્યારે બી દ્વિઘાત સમીકરણ આપે અને એનો વિસ્તાર પૂછે એટલે પૂર્ણ વર્ગ બનાવવાનું નાની નાની વસ્તુઓ નોંધજો તો અહીંયા તમે જોયું તો પહેલાનું વર્ગમૂળ વચ્ચેની નિશાની અંતિમનું વર્ગમૂળનો વર્ગ વધતા ત્રણ છે અને દોસ્તો તમને શીખવાડી દેવામાં આવ્યું જ હશે કે કોઈપણ વર્ગ હંમેશા ઝીરો કે ઝીરો કરતાં મોટા હોય મતલબ આટલી વસ્તુ ઝીરો કે ઝીરો કરતાં મોટી છે પણ એમાં તમારે ત્રણ ઉમેર આવે છે મતલબ કે એફ બેટા તમારા ઝીરો પ્લસ ત્રણ મતલબ ત્રણ કે ત્રણ કરતાં મોટો છે એનો શું મતલબ થયો ત્રણ કે ત્રણ કરતાં મોટો મતલબ સૌઋત વિવૃત ત્રણથી અનંત તો બેટા આન્સર શું આવશે સૌરત વિવૃત ત્રણથી અનંત દ્વિઘાત સમીકરણ આપે ત્યારે પૂર્ણ વર્ગ બનાવવું કયા કન્સેપ્ટનો ઉપયોગ કરો તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ના છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ આગળ વધીએ છીએ અહીંયા આર થી આર પર એફ ઓફ એક્સ વાળા એક્સ પ્લસ ત્રણનો આ વિશે વાતચીત કરી છે દોસ્તો એફ ઓફ એક્સ બરાબર એક્સ એટલે વાય બરાબર એક્સ વાય બરાબર એક્સ એટલે બેટા ખબર છે કે આવી રેખા શું કહે છે એમાં ત્રણ ઉપર લઈ જાઓ એવું કહે છે શું કહે છે ત્રણ એકમ આ રેખાને ઉપર લઈ જાઓ તો મિત્રો જ્યારે તમે આને ત્રણ એકમ ઉપર લઈ જશો તો આ રેખા કાંઈક આવી દેખાશે ને ભાઈ તો આવી દેખાતી ક્યાં આપેલી છે ભાઈ આવી દેખાતી તમને અહીંયા આપેલી છે તો આન્સર શું આવશે બેટા ઓપ્શન એ ગ્રાફ સમજવું ખૂબ જ જરૂરી છે સમજતા રહેજો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ ભાઈ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફાઈવ અહીંયા આર થી આર ની વાતચીત છે વન માઇનસ એક્સ ની વાતચીત છે તો દોસ્તો એફ ઓફ બરાબર માઇનસ એક્સ અહીંયા તમને દેખાય એફ ઓફ એક્સ બરાબર માઇનસ એક્સ આપણો વિદ્યાર્થીને ખબર છે કે આવી રેખા આવે એને કહે છે કે એક એકમ ઉપર એક ઉમેર્યા છે એની અંદર તો આને અગર કોઈ વ્યક્તિ એક એકમ ઉપર લઈ જશે તો એની ફોટો આવી દેખાશે આ વન માઇનસ એક્સ છે ને આ ખાલી માઇનસ એક્સ છે તો આવું ક્યાં બતાવેલું છે આવો શેપ ક્યાં છે બેટા અહીંયા છે તમારે એક્ઝેક્ટલી નહીં જસ્ટ સેપ સાથે ડીલ કરો બહુ ફાયદો થશે જેની અંદર મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સિક્સ આરથી આર એક્સ પ્લસ દસ તો એફ ઓફ એક્સ બરાબર એક્સ આપણો વિદ્યાર્થી છે વાહ રાહુલ સાહેબ વાહ શું વસ્તુ શીખવાડી આ વાય બરાબર એક્સ છે હવે એને કહે છે દસ એકમ ઉપર લઈ જાઓ તો દસ એકમ ઉપર લઈ જશે તો આ વાય બરાબર એક્સ પ્લસ દસ થઈ જશે તો આવો ગ્રાફ ક્યાં આપેલો છે આ આપેલો છે દેખાય છે તમને કમ્પ્લીટ છે બેટા આગળ વધો છો નેક્સ્ટ અહીંયા વિદ્યાર્થી જો અહીંયા બી એક્સ પ્લસ દસ છે અહીંયા બી એક્સ પ્લસ દસ છે પણ અહીંયા ફરક થઈ ગયો છે એન લે છે એટલે કે આર પણ નથી એટલે સળંગ નહીં આવે ફક્ત એનના ઘટકો શેપ એવો જ આવશે શેપ તો બેટા કેવો આવશે તો અહીંયા જેવો હતો એવો જ આવશે આવો બરાબર છે પણ બધા ઘટકો નહીં આવે ખાલી પૂર્ણાંકના ઘટકો આવવાના છે શું ભાઈ પૂર્ણાંકના ઘટકો આવવાના છે તો આવો શેપ જો બધા ઘટકો નહીં આવવાના બધા ઘટકો નહીં આવવાના બધા ઘટકો નહીં આવવાના તો ડોટેડ એક જ આપેલું છે એટલે તમે ટીક કરીને આવશો કે આ જવાબ આવશે કમ્પ્લીટ છે મિત્રો કારણ એનમાં એક બે ત્રણ ચાર પાંચ એ રીતના આવે તો વિસ્તારમાં બેટા અગિયાર બાર તેર એવી રીતના આવે એટલે બધા નહીં આવે અગિયાર બાર તેર એવી રીતના આવશે એક માટે અગિયાર બે માટે બાર ત્રણ માટે તેર એવું બતાવે છે એરો એવું બતાવે છે કે આવું ચાલતું રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ

સમીકરણ થશે વન પ્લસ એક્સ અને આ સમીકરણ થશે વન માઇનસ એક્સ કારણ કે જમણી બાજુ માનાંક એમને ખુલે બાજુ માનાંક નિશાની બદલીને ખુલે આપણા વિદ્યાર્થી અહીંયા સુધી શીખેલો હોવો જોઈએ આગળ વધો છો અહીંયા તમે જોવો છો માનાંકમાં એક્સ માઇનસ વન તો આનો ક્રિટિકલ પોઈન્ટ શું થઈ ગયો ભાઈ એક થઈ ગયો આર થી આર પર છે એટલે કે આ ટપકાવાળો તો ખેલ નથી આખું સળંગ આવવાનું છે એક આગળ વીશેપ હોવો જોઈએ આ ટપકાવાળો ખેલ નથી એક આગળ વીશેપ એક્સ બરાબર એક આગળ વીસેપ હોવો જોઈએ વાય બરાબર એક આગળ વીસેપ કરે છે અહીંયા એક્સ બરાબર એક આગળ વીશેપ હોવો જોઈએ આમ રકમ જોઈ નહીં કે જવાબ દીધો નહીં આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર આરથી આર પર છે બોક્સ ઓફ એક્સ પ્લસ વન છે દોસ્તો બોક્સનો ગ્રાફ જરાક તમે સમજી લો પહેલાં તો એક વખત બોક્સનો ગ્રાફ સમજાઈ જાય પછી તમને આવા કોઈ બી ક્વેશ્ચન હશે તમને આવડી જશે દોસ્તો ધ્યાનથી જોજો જો એફ ઓફ એક્સ બરાબર તમે બોક્સ એક્સ લ્યો છો તો બોક્સ એક્સનો શું મતલબ થાય છે

માઇનસ દસ કે તેના કરતાં એક્સ મોટો હોય ને એના કરતાં માઇનસ નવ મોટો હોય તો આમાં ડાબી બાજુનો પૂર્ણાંક કયો બેટા માઇનસ દસ હંમેશા બે પૂર્ણાંકો વચ્ચે જો એક્સ આવે તો એનો બોક્સ એક શું થાય ડાબી બાજુનો પૂર્ણાંક બે સળંગ પૂર્ણાંક બે ક્રમિક પૂર્ણાંક તેમાં ડાબી બાજુનો આન્સર આપશે મતલબ શું સાહેબ આવું નહીં આવું ભારે ભારે લાગે છે બે પોઈન્ટ પાંચનો પૂર્ણાંક કેટલો બે કારણ બે પોઈન્ટ પાંચ કોની કોની વચ્ચે આવે બે અને ત્રણની વચ્ચે આવે તેમાં ડાબી બાજુનો પૂર્ણાંક કયો બે માઇનસ સાત પોઈન્ટ નો પૂર્ણાંક કેટલો થાય ભાઈ આનો બોક્સ કેટલું થાય તો માઇનસ સાત પોઈન્ટ નવ કોની કોની વચ્ચે આવે માઇનસ આઠ ને માઇનસ સાતની વચ્ચે આવે તો બાજુ માઇનસ આઠ ક્લિયર છે તો તમારે કરવાનું શું ભાઈ તમારે અહીંયા પૂર્ણાંકો આગળ છે ને આવી રેખા સમજતી રહેવાની એક બે આ ત્રણ આ ચાર એ જ રીતના માઇનસ એક આ માઇનસ બે આ માઇનસ ત્રણ આ માઇનસ ચાર અહીંયા બી સમજતું રહેવાનું આ માઇનસ એક આ માઇનસ આ માઇનસ અને આ માઇનસ આ એક આ બે આ ત્રણ અને આ ચાર હવે સમજો તમારો એક્સ ઝીરો અને એકની વચ્ચે છે કોની વચ્ચે છે ઝીરો અને એકની વચ્ચે તો જવાબ કેટલો આવશે ઝીરો તો આ એનો જવાબ છે પણ એક માટે જવાબ કેટલો થઈ જશે એક એક અને બે માટે જવાબ એક થઈ જશે બે માટે જવાબ કેટલો થઈ જશે બે અને બે થી ત્રણ માટે જવાબ બે થઈ જશે એ જ રીતના હવે આને તમે આગળ ખેંચી શકો છો મતલબ કે બેટા આની આકૃતિ કંઈક આવી આવશે મતલબ કે આનો ગ્રાફ આકૃતિ મીન્સ વોટ આનો ગ્રાફ આનો ગ્રાફ કાંઈક આવો આવશે સ્ટેર્સ ટાઈપનો ડાબી બાજુને લાઈક કરે છે ક્લિયર છે બેટા સમજણ પડી પ્રદેશ શું તો આખા એક્સ પર વ્યાખ્યાયિત છે બેટા તો આનો પ્રદેશ તમે કહેશો કે સાહેબ આનો પ્રદેશ તો છે ને ભાઈ કેટલો થશે આ વિસ્તાર શું તો ભાઈ બધા જવાબો નથી ફક્ત પૂર્ણાંકો જ જવાબ આવે છે એટલે વિસ્તાર શું હંમેશા ઝેડ બહુ કામની વસ્તુ છે કોઈ બી બોક્સ ફેમિલી ત્રણ બોક્સ ફેમિલી છે એક આ છે જેને તમે આવું કહો છો એક સિલિંગ આવશે અને એક આવશે ફ્રેક્શનલ એક્સ માઇનસ બોક્સ એક્સ આ ત્રણેમાં આ બંનેનો વિસ્તાર હંમેશા ઝેડ થશે આનો વિસ્તાર હંમેશા સૌત વિવૃત ઝીરો એક થશે આવશે આનો બી દાખલો આવશે ડિટેલમાં જોઈશું હાલમાં આપણે આ ક્વેશ્ચન પર જોઈએ બોક્સ ઓફ એક્સ પ્લસ વન ની વાતચીત કરી છે શેની વાતચીત કરી છે બોક્સ ઓફ એક્સ પ્લસ વનની તો તમે સમજો ખાલી એક નાનકડી વસ્તુ કહીશ ત્યાંથી કહો બોક્સ છે તો ડાબી બાજુ ડોટ હોવું જોઈએ તો અહીંયા તો જમણી બાજુ ડોટ છે ખોટી વાત છે આ કહે છે જમણી બાજુનું લાઈક કરે છે જે સીલિંગ કરતું હોય છે આ સિલિંગનો પ્રાપ્ત છે

તો એક્સ પ્લસ વનનું બોક્સ બેટા તમારું એક થઈ ગયું તો ઝીરો અને એકની વચ્ચે એક જવાબ આપવો જોઈએ ઝીરો અને એકની વચ્ચે એક્સ લીધો તો જવાબ એક આપ્યો તો તમારો જવાબ આ છે આ કેમ નથી તો ઝીરો અને એક અહીંયા જો બે બાજુ ડોટ હતા એટલે આ નહોતો ડાયરેક્ટલી અહીંથી બી સમજી શકાય લેફ્ટ હેન્ડ સાઈડ ડોટ હોવો જોઈએ ખોટા આપણે આટલી ડિટેલમાં ગયા કારણ કે ગ્રાફ તમે તમને ડિટેલમાં સમજાવી જ દીધો તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આ વખતે બેટા થી આર પર વાતચીત છે ક્યાંથી ક્યાં પર વાતચીત છે એન પર મતલબ બધું નથી જોવાનું ફક્ત પ્રાકૃતિક સંખ્યા જોવાની છે બેટા એ જોઈએ એની પહેલાં જરાક આપણે આના વિશે બી પીએચડી કરી લઈએ આને કહેવાય ફ્રેક્શનલ એક્સ શું કહેવાય ફ્રેક્શનલ એક્સ છગડિયા કાઉસ વાળો એક્સ દેશીમાં કામ શું ભાઈ તો આનો જે મતલબ પ્રદેશ છે એમાં તમે ગમે તે કિંમતો લઈ શકો છો આર પણ આનો જે વિસ્તાર છે તે કોઈ દિવસ એક આને દુનિયામાં જોયું જ નથી એક કોઈ દિવસ નહીં થાય ઝીરો કે ઝીરો કરતાં મોટા પણ એક કરતાં નાના ગ્રાફ કેવો બેટા તો ગ્રાફ તમે જોશો તો આવો મળશે અહીંયા તમે અલગ અલગ કિંમતો સમજો આ એક છે આ બે છે આ ત્રણ છે આ ચાર છે આ માઇનસ એક છે આ માઇનસ બે છે આ માઇનસ ત્રણ છે તો આનો ગ્રાફ હંમેશા આવા સ્વરૂપનો આવશે આર માટે કોના માટે બેટા આર માટે અહીંયા તો તમને એમાં બી કળા કરી ગયેલા છે બરાબર છે ઝીરો હંમેશા થશે કેમ આવું થાય છે જો તમારે પ્રેક્ટિકલી સમજવું હોય અત્યારે તો તમે આ ગ્રાફનો શેપ યાદ રાખજો ફ્રેક્શનલ એક્સનો ગ્રાફ આવો આવે સવૃત વિરુદ્ધ ઝીરો એક જો તમારે સમજવું હોય બેટા આ બહુ કામના છે ગ્રાફો સાતત્ય અને વિકલનીયતામાં કામ લાગશે ઇન્ટિગ્રેશનના કન્સેપ્ટમાં કામ લાગશે એટલે આ કન્સેપ્ટ તમારી પાસે હોવું જોઈએ તમે સમજો એક્સ બરાબર તમે બે પોઈન્ટ પાંચ લીધા ભાઈ તો બે પોઈન્ટ પાંચ ઓછા બે પોઈન્ટ પાંચનું બોક્સ તો મતલબ બે પોઈન્ટ પાંચ ઓછા બે તો જવાબ કેટલો આવ્યો પોઈન્ટ પાંચ બરાબર તમે લીધા બે તો આનો જવાબ પોઈન્ટ સાત આવ્યો ભાઈ અને એક્સ તરીકે તમે ત્રણ લીધા તો ત્રણ માઇનસ ત્રણ નું બોક્સ તો મતલબ કે આ ઝીરો પૂર્ણાંક લેશો તો એના માટે હંમેશા ઝીરો જવાબ આવશે પૂર્ણાંક સિવાય કોઈ સંખ્યા લેશો તો એના માટે ધન જવાબ આવશે એટલે તને ફ્રેક્શનલ એક્સ કહીએ છીએ ક્લિયર છે પ્રદેશ શું બેટા આખો વિસ્તાર શું બેટા તો સૌરત ઝીરોથી એક હવે જો તમારી પાસે આ કન્સેપ્ટ છે તો અહીંયા તો એન માટેની વાતચીત કરેલી છે એન એટલે જનરલી ધન પૂર્ણાંકોને જો પૂર્ણાંક લ્યો છો તો જવાબ હંમેશા શું આવે છે ઝીરો આવે છે તો મતલબ ગ્રાફમાં ફક્ત ઝીરો દેખાવા જોઈએ ગ્રાફમાં શું દેખાવા જોઈએ ઝીરો તો ઝીરો જોવા જશો તમે તો આ બંને આ તો આવશે જ નહીં કારણ કે આ તો આર માટે છે આ બી નહીં આવે કારણ તો આ એક બતાવે છે હવે આ બેયમાં માં ટસન ચાલી રહી છે ભાઈ આ બેયમાં શું ચાલી રહી છે ટસન એક્સને બદલે મતલબ કે એક્સ તરીકે એન નો પહેલો ઘટક એક લીધો એક ઓછા એક માટે ઝીરો થવું જોઈએ ઝીરો માટે ઝીરો નહીં એક કારણ કે ઝીરો તો તમે લઈ જ નહીં શકતા આ તો પ્રદેશમાં જ નથી એટલે બેટા આન્સર શું આવશે ડી આવશે આશા રાખીશ કે તમને કમ્પ્લીટ સમજાયું હશે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે આશા રાખીશ કે એકદમ ફિલિંગ આવી રહી છે અરે વાહ સાહેબ જબરજસ્ત રહ્યું તમે અહીંયા તમે જોવો છો એક્સ થી નાનો નહીં મતલબ કે અહીંયા જીઓફેક્સ તમારું બેટા સીલિંગ એક્સ આપેલું છે સીલિંગ એક્સ એટલે શું બેટા તો તમને ખબર છે કે જમણી બાજુને લાઈક કરે મતલબ જમણી બાજુ કમ્પ્લીટ ડોટ આવવા જોઈએ અહીંયા જો અહીંયા તો એકે બાજુ નહીં લાઈક કરતો એટલે બે બાજુ ખાલી ટપકા છે અહીંયા તમે જોવો છો અહીંયા જમણી બાજુ લાઇક કરે છે પણ ડાબી બાજુને લાઈક કરે છે બંને બાજુને લાઈક કરે છે એવો વિધેય નહીં જોયો બેટા અહીંયા તમે જોવો છો જમણી બાજુ ઓપન છે ડાબી એટલે કે આ તો સીલિંગ નથી આ તો ફ્લોર યા તો બોક્સ છે બેટા વધ્યું કયું આ છે ડાયરેક્ટલી શેપ काम भाई तो तक देखाई जाए तो आनो आंसर आपसे मतलब के एन करता मोटा हो, एन एन करता मोटा तो तो सीलिंग एकस, थीन, सीलिंग एकस, तो आप जमनी बाजू एन प्लस वन मतलब के भाई माइनस एक पॉइंट त्रन नो सीलिंग शू आपसे माइनस एक कारण के माइनस एक पॉइंट त्रीन कोई माइनस एक जमनी बाजू मैनस एक એટલે જે પહેલો ગ્રાફ જોયો તો આને જો તમારે રેન્ડમલી ગ્રાફ સમજવો હોય તો ઝીરો અને એક વચ્ચે લીધો તો જવાબ એક આવ્યો જવાબ કેટલો આવ્યો ઝીરો અને એક વચ્ચે પણ ઝીરો માઇનસ એક અને ઝીરો વચ્ચે લીધો તો જવાબ ઝીરો આવ્યો બરાબર છે તો અહીંથી તમે આ જ ગ્રાફને સ્ટ્રેચ કરી શકો છો બરાબર છે બેટા તો આવો કંઈક ગ્રાફ આવો જોઈતો હતો અહીંને જ તમે સ્ટ્રેચ કરી શકતા હતા આવો કંઈક ગ્રાફ આવો જોઈતો હતો આવો ગ્રાફ અહીંયા તમને દેખાય છે દેખાય છે ને બેટા સમજણનો ખેલ છે આગળ વધી ગઈ છે અહીંયા એનથી આર પર એક વ્યાખ્યા વિધે વ્યાખ્યા ઈચ્છાનો વિસ્તાર કીધો છે તો પ્રદેશમાં એનના ઘટકો આવો સમજ એક બે ત્રણ ચાર પાંચ તો વિસ્તારમાં એકના છેદમાં એક એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ એવું આવવું જોઈએ તો પૂર્ણાંકો તો શક્ય નથી બધી કિંમતો અંતરાલ અંતરાલ એટલે બધી કિંમતો શક્ય નથી તો વધ્યું આમ એમ બી દેખાય છે વ્યક્તિ એવી સાચું કર્યું છે અને એક એકના છેદમાં બે એકના છેદમાં ઘણા બધા રીઝન આના હતા કે આપણે બી ટીક કરીએ આગળ વધીએ છીએ ફરી વખત એનથી આર પર વ્યાખ્યાયિત છે જો આર થી આર પર વ્યાખ્યાયિત હોત ને તો આનો વિસ્તાર સૌરૃત વિવૃત ઝીરો એક આવત તો ઓપ્શનમાં આપેલું નથી ઘણા બધા એકદમ મતલબ જે હરખ પધુડા વિદ્યાર્થીઓ હોય ને એક્સ માઇનસ બોક્સ એક્સ જોયું નહીં કે વિરુદ્ધ સાહેબ શીખવાડ્યું એવું ના હોય પ્રદેશ માટે બેટા પહેલા તમારે પ્રદેશ ધ્યાનમાં લેવો પડે એમને એમ ના થાય હવે વિચારો કે હું બાર સાયન્સ મેં મતલબ કે અગિયાર બાર સાયન્સ રાખ્યું જ નહીં ને એન્જિનિયરિંગ કરવાનું વિચારું થાય ના થાય ને તો એના જેવી વસ્તુ છે વિસ્તાર મેળવો હોય તો પ્રદેશ તો તમારે જોવું પડે ભાઈ જો તમે આ વસ્તુ શીખી ગયા તો પછી આ બધા દાખલા એકદમ તમને રદ્દી લાગશે વાહિયાત લાગશે જો તમને વાહિયાત લગાડું છું એનની કિંમતો લેવાની છે એનમાં શું આવે તો ધન પૂર્ણાંકો આવે આનો અગ્રાફ બી જોઈ ગયા ધન પૂર્ણાંકોમાં એક્સ માઇનસ બોક્સ એક્સ હંમેશા ઝીરો આપશે કારણ કે પૂર્ણાંક માટે એક્સ માઇનસ બોક્સે જવાબ ઝીરો એટલે કે આ અચળ વિધેય થઈ જશે એક્સક્સની રેખા પર ઝીરો પૂર્ણાંકો આગળ કમ્પ્લીટ છે આગળ વધીએ છીએ જોવો છો એકદમ ધ્યાનથી જોવો છો એમાં એક બે ત્રણ છે બી માં ચાર પાંચ છ છે એફ એ થી બી છે જી બી થી એ છે ઓકે એકબીજાના વ્યસ્ત છે આપેલા વિધેય છે ઓકે આપી દીધા છે એફ આપ્યા છે જી આપ્યા છે જો એકબીજાના વ્યસ્ત આપ્યા છે કે એક પાંચ તો પાંચ એક બે છ તો છ બે ત્રણ ચાર તો ચાર ત્રણ તો એફ ઓજી શું થાય એફ ઓજી શું થાય તો બેટા જ્યારે બી સમજો ધ્યાનથી જ્યારે ભી એફજી પૂછે શું પૂછે એફઓજી તો આ એક મશીન છે ભાઈ શું છે મશીન છે કેવું તો બે મશીનોના જોડાણથી બનતું મશીન છે બે મશીનોના જોડાણથી બનતું મશીન છે એ બે મશીનો કયા કયા એફ અને જી પછીથી કોણ આવ્યું જી એટલે કે નવું હશે તો એ આગળ આવશે પાછળવાળું આગળ આવે આગળવાળું પાછળ જાય સમજો જેમ સમજો તેમ તો આ એફ છે આ જી છે આ એફનો પ્રદેશ હશે અહીંયા એફનો પ્રદેશ હશે એટલે કે આપણે આને સરખું લખીએ એફનો પ્રદેશ હશે અને અહીંયા એફ નો વિસ્તાર અથવા તો પ્રદેશ હશે તો વિસ્તાર સમજી લો પ્રદેશ હશે અને અહીંયા બેઠા જી નો વિસ્તાર યા તો તો સમજી વિચારો આ બંને મશીનો કામ ક્યારે કરશે જ્યારે આનો જવાબ આના સવાલનો ઉપગણ હશે ત્યારે કામ કરશે ને ભાઈ ક્લિયર છે બસ આ તમારે કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો એફ જી તો પહેલા જી વાળું મશીન પછી એફ વાળું મશીન મતલબ જીનો જવાબ એફના સવાલ તરીકે કામ કરેલો હોવો જોઈએ અને જીઓ એફ તો પહેલા એફ પછી જી તો એફનો જવાબ જી ના સવાલ તરીકે ચાલતો હોવો જોઈએ તો આ નવું જે મશીન બન્યું સંયોજિત મશીન સંયોજિત વિધેય કહેવાય આને એનો પ્રદેશ શું થશે તો ભાઈ એફનો પ્રદેશ એફઓજીની વાતચીત કરો છો એફઓજી અહીંયા જો પાછું સરસ શું વાત છે આ જે કંઈ મેં તમને ડ્રો કર્યું છે જીઓએફ ડ્રો કર્યું છે શું ડ્રો કર્યું છે જીઓફ પાછળ કોણ આવ્યું છે એફ એટલે એફથી શરૂઆત થશે જી થી થશે તો જીઓ એફ નો પ્રદેશ શું થશે તો એફ નો પ્રદેશ કારણ કે એક્સની કિંમત પહેલા એફ ને લાગશે અને આનો વિસ્તાર શું થશે તો જીનો વિસ્તાર કારણ કે જવાબ છેલ્લે જીમાંથી નીકળશે આ કન્સેપ્ટ ધ્યાનમાં સમજો એફ જીઓ એફ સમજવું છે તો પહેલાં એફવાળું મશીન પછી જીવાળું મશીન અને જી સમજવું છે તો પહેલાં જીવાળું મશીન ને પછી વાળું મશીન આ કંઈક કન્સેપ્ટ હોય છે આશા રાખીશ કે તમને ખબર પડી જશે બાકી કોનામાં શું કરવું એ તો તમને સમજાવી દઈશ તો જોવો છો તમે તો અહીંયા તમારે વાતચીત કરવાની હતી શેની વાતચીત કરવાની હતી એફઓ જીની તો જીનો જવાબ જીનો જવાબ એ એફના સવાલ તરીકે છે બરાબર તો એફ ઓજી તો આ ક્યાંથી ક્યાં હશે તો જીના સવાલથી એફના જવાબ સુધી તો બી થી બી જવાબ આવવો જોઈએ મતલબ ચાર પાંચ છ થી ચાર પાંચ છ માં જવાબ આવવો જોઈએ આ કન્સેપ્ટ અનુસાર શું ભાઈ ચાર પાંચ છ થી ચાર પાંચ છ માં જવાબ આવવો જોઈએ તો ચાર પાંચ છ થી ચાર પાંચ છ માં અહીંયા જવાબ છે અને અસ્તિત્વ ધરાવે છે કારણ કે બી બીનો ઉપગણ થઈ ગયો છે ક્લિયર છે બેટા આગળ વધીએ છીએ એક વખત ફરી તમને મોકો મળ્યો છે ફરીથી કન્સેપ્ટ શીખવાનો એફ એ થી બી છે જી બી થી એ છે અને આ વખતે જીઓ એફ ની વાતચીત કરી છે સમજો ફરી વખત જો પહેલામાં ઊંધિયું બન્યું હોય તો અહીંયા તમને એકદમ સ્વાદ ચખાડી દઈશ જીઓ એફ જોવે છે એટલે પહેલા એફ ડ્રો કરશું પછી શું ડ્રો કરશું જી પાછળ આપેલું હોય ને આગળ રાખવાનું આગળ આપેલું હોય પાછળ રાખવાનું તો એફ નો પ્રદેશ શું હતો ભાઈ એફ નો પ્રદેશ એ માંથી કિંમતો જશે અને એફ નો વિસ્તાર બી મતલબ બી માંથી બહાર નીકળશે જી નો પ્રદેશ શું હતો ભાઈ જી માંથી જશે બી અને જીમાં જવાબ શું આપશે સવાલ તરીકે કામ લાગી જાય છે મતલબ કે આ સંયોજન થઈ ગયું જોડાણ થઈ ગયું ભાઈ અને જો આ જોડાણ થઈ ગયું તો તમારી જે સંયોજિત મશીન છે એ ક્યાંથી ક્યાં લગી છે તો તે એ થી એ લગી છે ક્યાંથી ક્યાં લગી છે એ થી એ લગી છે પડી ખબર જો આ એથી એ લગી છે તો એમાં કોણ છે એક બે ત્રણ તો જવાબ બેટા એક બે ત્રણથી એક બે ત્રણ વાળું આવવું જોઈએ જવાબ શું બેઠા એક બે ત્રણથી એક બે ત્રણ વાળું આવવું જોઈએ અસ્તિત્વ ક્યારે નથી જ્યારે આ જોડાણ ન થાય ત્યારે નથી ખબર પડી ભાઈ પડી આગળ વધીએ છીએ ટ્વેલ્થમાં ડિટેલમાં આવે છે ભાઈ થર્ટી સેવન જો છો અહીંયા તમે જોવો છો તમને મિત્રો એકદમ કમ્પ્લીટ હવે ખબર પડી જશે તમને અહીંયા એફ ઓ જી પૂછ્યું છે તો પહેલાં ભાઈ તમે જી વિશે વિચારશો પછી ભાઈ તમે એફ વિશે વિચારશો જી શું કે છે આરમાં લીધો અને આરમાં દીધો એફ શું કે છે એણે બી આરમાં લીધો ને આરમાં દીધો તો આર આ જોઈન્ટ થઈ ગયા સંયોજન થઈ ગયું તો આરથી લીધો ને આરમાં દીધો એટલે શક્ય તો છે ભાઈ શક્ય તો છે જો આ શક્ય છે તો તમને શું પૂછ્યું છે એફ ઓ જી એક્સ તો એક્સ કોણે લીધો શરૂઆતમાં જી એ લીધો તો આ એફની અંદર જીઓફેક્સ કારણ કે જીઓફેક્સ એફમાં જાય છે તો એફની અંદર જીઓફેક્સ કેટલા આપેલા છે જોઈ લો બેટા રકમમાં તો ટુ એક્સ આપેલા છે એફમાં એક્સ હોય તો એક્સ પ્લસ વન બેટા તો ટુ એક્સ હોય તો જવાબ શું આવશે ટુ એક્સ પ્લસ વન આટલું આસાન છે ભાઈ ઓ વ્યક્તિનું ખોટું પડી ગયું ટુ એક્સ પ્લસ વન જવાબ આવશે કમ્પ્લીટ છે બેટા આગળ વધીએ છીએ હજી જો આવે તો તમે ઓકે એક્ઝેક્ટ એ જ ક્વેશ્ચનમાં તમને બેટા જીઓએફ પૂછ્યું છે જીઓએફ તો એક્સ કોણે લીધો એ લીધો તો મતલબ જીની અંદર એફ ઓફ એક્સ એફ ઓફ એક્સ કેટલા હતા બેટા એફ ઓફ એક્સ જોઈ લો એફ ઓફ એક્સ હતા એક્સ પ્લસ વન તો જીની અંદર એક્સ પ્લસ વન તો બેટા જો જીમાં એક્સ હતા તો બમણા થઈને આવ્યા હતા તો એક્સ પ્લસ વન હોય તો એ બી બમણા થઈને આવશે એટલે કે જવાબ આવશે ટુ એક્સ પ્લસ ટુ

જીઓજી પૂછ્યું છે જી કદાચ ટુ એક્સ હતા પેલા કામ કરે છે કે જીઓ જી પૂછ્યું છે તો આ એક્સ જી ને લાગ્યો તો જી ની અંદર જીઓફેક્સ બેઠો પણ જીઓફેક્સ તો ટુ એક્સ હતા એક્સ લેતા હતા તો ટુ એક્સ આવતા હતા તો ટુ એક્સ લેશો તો એનું બમણું આવશે તો બેટા કેટલું આવશે ચાર એક્સ આવશે આગળ વધો છો પ્રેક્ટિસ મેકમેન પરફેક્ટ એકદમ જો આ બધા જો બધું સરખું હોય ને તો હંમેશા કામ કરે બધા જ કોમ્બો કામ કરે એફ ઓજી કામ કરે જીઓએફ કામ કરે એફ કામ કરે જીઓજી કામ કરે ક્યારે જયારે બંને વિદ્યાના પ્રદેશ સ પ્રદેશ સમાન હોય બરાબર છે બેટા આ કન્સેપ્ટ શીખી ગયા જો શીખી ગયા તો જોવો છો તમે તમને પહેલું પૂછ્યું છે એફ ઓજીએક્સ શું પૂછ્યું છે એફઓ જીએક્સ તો આનો શું મતલબ થયો એફની અંદર જીએક્સ એનો શું મતલબ થયો એફની અંદર જીઓફક્સ ગોતો એક્સ માઇનસ વન એક્સ લેતા તો એમાં એક ઉમેરાઈને આવતું હતું તો એક્સ માઇનસ વન લેશો તો એમાં એક ઉમેરાઈને આવશે તો એક્સ આવશે બેટા આનો જવાબ એક્સ જીઓએફ તો મતલબ જીની અંદર એફઓફ એક્સ નહીં બેટા એફઓફેક્સ તમને આપેલા છે કેટલા આપેલા છે એક્સ પ્લસ વન સમજો એક્સ લેતા તો એમાંથી એક ઘટીને આવતું હતું તો એક્સ પ્લસ વન લેશો તો એમાંથી એક ઘટીને આવશે તો બેટા જવાબ શું આવશે એક્સ જવાબ શું આવશે એક્સ અને એક્સ હમણાં જોયું તો એફઓજીનો પણ જવાબ એક્સ હતો એફઓજીનો પણ જવાબ એક્સ હતો

એક્સ લેતા હતા જીની અંદર એક્સ માઇનસ વન લીધું છે જીની અંદર એક્સ લીધું તો એમાં એક ઓછું થઈને આવ્યું તો એક્સ માઇનસ વન લેશો તો એમાં એક ઓછું થઈને આવશે મતલબ એક્સ માઇનસ ટુ આવશે એક્સ માઇનસ ટુ આવશે આવડી ગયું ને કમ્પ્લીટ આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ છે ક્વેશ્ચન નંબર ફોર્ટી ટુ જો ના આવડ્યું હોય ને તો હવે તો પાક્કું આવડી જશે જો છો તમે એફઓ જી વિશે પૂછે છે એફઓજીનો મતલબ એફની અંદર ને બેસાડો ભાઈ તો એફની અંદર જી કેટલા આપેલા છે ત્રણ એક્સ સમજો ભાઈ એક્સ લ્યો તો એના વર્ગમાં બે ઉમેરાઈને આવે તો ત્રણ એક્સ લ્યો તો એના વર્ગમાં બે ઉમેરાઈને આવશે ને તો મતલબ નાઇન એક્સ સ્ક્વેર પ્લસ ટુ શું બેટા નાઇન એક્સક્વેર પ્લસ ટુ જીઓએફ જીઓએફનો મતલબ શું ભાઈ જીની અંદર એફ તો મતલબ જીની અંદર એફ કેટલા છે એક્સ સ્ક્વેર પ્લસ ટુ કમ્પ્લીટ છે જીમાં શું એક્સ લ્યો તો ત્રણ ગણું થઈને આવતું હતું તો એક્સ પ્લસ ટુ તો એ ત્રણ ગણું થઈને આવશે ને બેટા તો શું આન્સર આવશે ત્રણ એક્સ પ્લસ છ ત્રણ એક્સક્વેર એફ ઓએફનો શું મતલબ ભાઈ તો એફની અંદર ને બેસાડો ભાઈ તો એફની અંદર એફ એક્સ કેટલા છે ભાઈ તો એક્સ સ્ક્વેર પ્લસ ટુ હવે જરાક સમજો ભાઈ એક્સ લ્યો છો વર્ગમાં બે ઉમેરાઈને આવે છે તો એક્સ સ્ક્વેર પ્લસ ટુ લેશો તો એના વર્ગમાં બે ઉમેરાઈને આવશે આનો વર્ગનું વિસ્તરણ કરી નાખો એક્સ ફોર પ્લસ ચાર એક્સ પ્લસ ચાર પ્લસ બે એટલે કે છ એક્સ ફોર ચાર એક્સ છ એક્સ ફોર ચાર છ જીઓ જી ભાઈ તો જીની અંદર જીને બેસાડી દો ભાઈ તો જીની અંદર જી કેટલા છેડી ગયું હશે આગળ વધો છો નેક્સ્ટ ક્વેશન પર જાઓ છો નહીં આવડ્યું નક્કી જ કર્યું છે શીખવાડી જ દેવું છે જોવો છો તમે એફઓજી એફઓજી નો શું મતલબ થઈ ગયો ભાઈ તો એફની અંદર તમારે બેસાડવાના જીને જી કેટલા છે ભાઈ જી છે ત્રણ સમજો એક્સ લીધું તો વર્ગનું બમણું વધતા એક તો ત્રણ લીધું તો ત્રણ વર્ગનું બમણું વધતા એક તો નવ દુ અઢાર એક્સવેર વધતા એક અઢાર વ્યક્તિનું ખોટું પડી ગયું ભાઈ આગળ વધો છો જીઓએફ સમજો છો જીઓએફ નો શું મતલબ ભાઈ તો જી ની અંદર તમે એફ ને બેસાડ્યો મતલબ કે જી ની અંદર તમે ટુ એક્સ સ્ક્વેર પ્લસ એકને બેસાડ્યો સમજો

તો બમણું કોનું અને વર્ગનું ચાર એક્સ ની ચાર ઘાતું જીઓ જી તો શું મતલબ થઈ ગયો જી ની અંદર જીઓફેક્સ તો મતલબ જી ની અંદર જીઓફેક્સ કેટલા છે ત્રણ એક્સ એક્સ લેવો છો ત્રણ થઈને આવે છે તો ત્રણ એક્સ નું ત્રણ ગણું થઈને આવશે તો બેટા શું આવશે નવેક્સ તો આન્સર શું આવશે નવ એક્સ હવે તો આવડ્યું કે આગળ વધો છો જો નહીં આવડ્યું તો હજી કે છે કે શીખવાડી જ દેવું છે આમ બાકી શું રહે આવડું જ જોઈએ રાહુલ સાહેબના વિદ્યાર્થીને ના આવડે એવું ચાલે કે જોવો છો એફ ઓજી એફ ઓજી વિશે વાતચીત કરો તો એનો શું મતલબ થઈ ગયો ભાઈ તો તમે કીધું સાહેબ એફની અંદર જીઓ ફેક્સ થાય હા ભાઈ તો એનો મતલબ એમ થઈ ગયો ને કે સાહેબ કે એફ કે અંદર ટુ એક્સ માઇનસ ત્રણ કે હા સાહેબ એક્સ લ્યો તો વર્ગ વત્તા ત્રણ ગણું વત્તા એક તો ટુ એક્સ માઇનસ ત્રણ લ્યો તો ટુ એક્સ માઇનસ ત્રણ નો વર્ગ વધતા ત્રણ ગણું એનું વધતા એક સોલ્વ કરી નાખો તો આ ચાર એક્સ સ્ક્વેર બે દુ ચાર તેરી બાર એક્સ વધતા નવ છ એક્સ ઓછા નવ એક ફાઇનલ આન્સર તો ચાર એક્સ સ્ક્વેર ઓછા છ એક્સ એક ને ઉડી ગયા તો ચાર એક્સવેર ઓછા છ એક્સ વધતા એક ચાર ઓછા છ એક બીજું પૂછ્યું છે જીઓએફ બમણું ઓછા ત્રણ સાતુ રૂપ આપી દો તો ટુ એક્સ સ્ક્ર વધતા સિક્સ એક્સ વધતા બે ઓછા ત્રણ તો આન્સર શું આઈ ગયો ટુ એક્સ સ્ક્વેર વધતા સિક્સ એક્સ માઇનસ એક ટુ એક્સ સ્ક્ર વધતા સિક્સ એક્સ માઇનસ એક છે આપણે લીધું ત્રણ એક્સ વધતા એક એનો વર્ગ વધતા એનું ત્રણ ગણું તો આનું ત્રણ ગણો એક્સક્વેર વધતા ત્રણ એક્સ વધતા એક વત્તા એક તો 1 એક ભાઈ એ વત્તા બી વત્તા સીનો વર્ગ આવડે ને પહેલાનો વર્ગ વધતા બીજાનો વર્ગ વધતા ત્રીજાનો વર્ગ વત્તા આ આ આ તો બે તેરી છ એક્સ ઘન વત્તા આ આ આ તો બે તેરી છ એક્સ વત્તા આ આ આ તો ટુ એક્સ સ્ક્વેર થઈ ગયું ભાઈ અહીંયા ત્રણ વડે ગુણજ તો ત્રણ એક્સ સ્ક્વેર વત્તા નવ એક્સ વત્તા ત્રણ ને છેલ્લે એક્સ છેલ્લું સાદરૂ એક્સની ચાર ઘાત વધતા છ એક્સનો ઘન નવ એક્સ સ્ક્વેર બે અગિયાર એક્સ સ્ક્વેર ત્રણ ચૌદ એક્સ સ્ક્વેર એક્સવાળું જો એક્સવાળું છે કે વધતા છ એક્સ વધતા નવ એક્સ એટલે કે પંદર એક્સ અચળપદ જુઓ તો એક વત્તા ત્રણ ચાર વધતા પાંચ તો ભાઈ બધું ધનમાં ચાર છ ચૌદ પંદર પાંચ ચાર છ ચૌદ પંદર પાંચ ઉપરવાળું ગણતા હતા ને બધું ધનમાં એક છ ચૌદ એક છ ચૌદ પંદર પાંચ એક છ ચૌદ પંદર પાંચ આ રહ્યું ભાઈ ક્લિયર છે છેલ્લો ક્વેશ્ચન એમાં જીઓ જી જીઓ જી તો શું મતલબ થઈ ગયો ભાઈ જીની અંદર જીઓફેક્સ ને હા સાહેબ તો અંદર કેટલા આપેલા છે ટુ એક્સ એક્સ માઇનસ ત્રણ સમજો ભાઈ લ્યો બમણું ઓછા ત્રણ તો ટુ એક્સ માઇનસ ત્રણ લ્યો તો એનું બમણું ઓછા ત્રણ તો ભાઈ આ ચાર એક્સ ઓછા છ ઓછા ત્રણ તો બેટા ચાર એક્સ ઓછા નવ ચાર એક્સ ઓછા નવ હવે તો કમ્પ્લીટ આવડી ગયું હશે આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર ના શું આવડે આજે તો શીખવાડી દેજો અહીંયા બી જોઈ લો બધું આટથી આટ છે એટલે બધું વેલેટ તો છે જ F O G F O G ના શું આવડે તો F ની અંદર G ઓફ X ના સાહેબ હા સાહેબ તો F ની અંદર G ઓફ X કેટલા છે 5x F વિશે જો જ લેયો એમાંથી 5 ઓછો તો 5x લીધા તો એમાંથી 5 ઓછો તો 5x - 5 r u ભાઈ G O F એ છે પૂછે છે G O F X તો એનો મતલબ શું સાહેબ તો G ની અંદર F ઓફ X તો એનો મતલબ શું સાહેબ G ની અંદર F ઓફ X F ઓફ X એટલે શું x - 5 જે લ્યો એનું પાંચ ગણું તો આનું પાંચ ગણું તો ભાઈ પાંચ એક્સ ઓછા પચીસ પાંચ એક્સ ઓછા પચીસ આ રહ્યું ભાઈ ને હા સાહેબ તો એફની અંદર એફ કેટલા છે એક્સ માઇનસ પાંચ એફ વિશે જુઓ જે લ્યો એનાથી પાંચ ઓછું તો એક્સ માઇનસ પાંચ માય પાંચ ઓછું તો મતલબ શું સાહેબ એક્સ માઇનસ દસ એક્સ માઇનસ દસ આ રહ્યું ભાઈ છેલ્દો જીઓ જી

ફીર આવ્યું કે નહીં સાહેબે મહેનત કરી તમે કરીને કરી સાહેબે મહેનત કરી જો કેટલી મહેનત કરી તો બેટા એફઓજી એફ જી એક્સ તો મતલબ એફની અંદર જીઓ ફેક્સ તો મતલબ એફની અંદર એક્સ માઇનસ વન જે લ્યો એનો વર્ગ તો અહીંયા એક્સ માઇનસ વનનો વર્ગ આ રહ્યું ભાઈ જીઓ એફ એક્સ મતલબ જીની અંદર એફ ઓફેક્સ મતલબ જીની અંદર એક્સ સ્ક્વેર जे लियो ए माथे एक ओछो तो x2 - 1 x2 - 1 f(x) तो मतलब f ની અંદર f(x) તો મતલબ f ની અંદર x2 જેનો વર્ગ તો x2 નો વર્ગ તો મતલબ x ની 4 ગ g(x) g(gx) તો મતલબ g ની અંદર gx તો મતલબ બેટા g ની અંદર gx કેટલા છે x - 1 એક્સ હોય તો એક્સ માઇનસ વન તો એક્સ માઇનસ વન હોય તો એક્સ માઇનસ વન માઇનસ વન તો એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ આશા રાખીશ કે હવે તો મતલબ આનો ક્વેશ્ચન ન આવે શેઠ પાછો આવ્યો ગણી નાખીએ હવે આયોજન ના થોડે પડાય આને એફ ઓજી એક્સ બધું આરથી આર છે એટલે વેલિડ તો છે જ એફઓજી એક્સ તો એનો શું મતલબ થઈ ગયો એફની અંદર જીઓફ એક્સ એનો શું મતલબ થઈ ગયો તો એફની અંદર એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ સમજજો જે લો એનો વર્ગ ઓછા ત્રણ તો અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ નવ વર્ગ ઓછા ત્રણ સાદુરૂપ આપો તો એક્સની ચાર ઘાત घात છ એક્સ સ્ક્વેર નવ ઓછા ત્રણ તો મતલબ કે એક્સની ચાર ઘાત વધતા છ એક્સ સ્ક્વેર વધતા છ એક્સની ચાર ઘાત છ એક્સ છ અહીંયા આપેલું છે જે તે વ્યક્તિ હતો એણે તો એ ટીક કરવાનું બંધ કરી દીધું છે તો એ તમારા માટે સાહેબ ગણી જ રહ્યા છે જોયા કરો જીઓ તો શું મતલબ થઈ ગયો ભાઈ જીની અંદર એફ એક્સ તો શું મતલબ થઈ ગયો ભાઈ જીની અંદર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ જે લ્યો એનો વર્ગ વધતા ત્રણ તો બેટા અહીંયા શું થઈ જશે તો અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ ત્રણનો વર્ગ વધતા ત્રણ તો આ શું થઈ ગયું એક્સની ચાર ઘાત ઓછા છ એક્સ સ્ક્વેર નવ ત્રણ તો શું આન્સર આવી ગયો એક્સની ચાર ઘાત ઓછા છ એક્સ સ્ક્વેર બાર એક્સની ચાર ઘાત ઓછા છ સ્ક્વેર બાર અહીંયા છે ત્રીજું પૂછ્યું છે એફ ઓ તો શું મતલબ થઈ ગયો ભાઈ એફની અંદર એફ ઓફ તો શું મતલબ થઈ ગયો ભાઈ એફની અંદર એફ શું મતલબ એક્સ માઇનસ ત્રણ શું મતલબ થઈ ગયો જે લ્યો એનો વર્ગ ઓછા ત્રણ એટલે એક્સ ઓછા ત્રણ નવ વર્ગ ઓછા ત્રણ વર્ગનું વિસ્તરણ કરો એક્સની ચાર ઘાત ઓછા છ નવ ઓછા ત્રણ આન્સર આવે એક્સની ચાર ઘાત ઓછા છ એક્સ સ્ક્વેર છ એક્સની ચાર ઘાત ઓછા છ સ્ક્વેર છ જીઓ જી આજે જિંદગી આમાં જતી રહી ભાઈ ગણવામાં એફ ઓએફ ને જી તો જીઓફ જીઓફેક્સ તો મતલબ જીની અંદર જીઓફેક્સ કેટલા આપેલા છે ભાઈ એક્સક્વેર પ્લસ ત્રણ મતલબ જે લ્યો એનો વર્ગ વત્તા ત્રણ વર્ગનું વિસ્તરણ કરી નાખો એક્સ ની ચાર ઘાત વત્તા છ એક્સ સ્ક્વેર વત્તા નવ વત્તા ત્રણ તો બેટા આન્સર શું આવ્યો એક્સ ને ચાર ઘાત વત્તા છ એક્સ સ્ક્વેર વત્તા બાર એક્સ ને ચાર ઘાત વત્તા છ એક સ્ક્વેર વત્તા બાર કમ્પ્લીટ છે બેટા આગળ વધો છો નેક્સ્ટ ક્વેશન ફોર્ટી જ દેવું છે પછી ક્યાં ના છે એફ ઓજી એફ જી એક્સ તો મતલબ જો અહીંયા બધું આર પ્લસ થી આર પ્લસ છે એટલે વ્યાખ્યાય તો થવાનું જ છે તો આ એફની અંદર જી એક્સ ને ભાઈ તો આ એફની અંદર રૂટેક્સ ને ભાઈ તો એફ જે લ્યો એનો વર્ક તો રૂટેક્સ નો વર્ક શું થઈ ગયો બેટા એક્સ તો આન્સર શું આવ્યો એક્સ જીઓ એફ ઇ શકે છે જીઓ એફએક્સ તો મતલબ શું ભાઈ જીની અંદર એફ ઓફ એક્સ ને હા સાહેબ તો મતલબ શું ભાઈ જીની અંદર એફ ઓફેક્સ કેટલા છે ભાઈ એક્સ સ્ક્વેર તો ભાઈ શું કહે છે જે લેવા એનું વર્ગમૂળ તો વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર આજના સેશનમાં કીધું હતું માનાંકમાં એક્સ સમજો ભાઈ પણ આર પ્લસથી આર પ્લસ છે ને તો માનાંકમાં એક્સ બી ચાલે અને એક્સ બી ચાલે આ બંને ચાલશે બંનેનો મતલબ સરખો જ થશે માનાંકમાં એક્સ આર પ્લસ છે તો એક્સ જ આવશે અને એક્સ બી આવશે બે ચાલી શકે એફ ઓએફએક્સ એફ ઓએફક્સ તો એનો શું મતલબ થઈ ગયો ભાઈ એફની અંદર એફ ઓફ એક્સ ને ભાઈ તો મતલબ શું થઈ ગયો એફની અંદર એફ ઓફ એક્સ કેટલા આપેલા છે એક્સ સ્ક્વેર તો મતલબ કે જે લ્યો એનો વર્ક તો બેટા કેટલો થઈ ગયો એક્સની ચાર ગાથ આ રહ્યો ઓપ્શન ડીમાં છેલ્લો ભાઈ જીઓ જી હવે તો વિચારું છું છેલ્લો ક્વેશ્ચન આવે કારણ કે વાત થઈ ગઈ જીની અંદર જીઓફેક્સ તો મતલબ રૂટ એક્સ જે લ્યો એનું વર્ક મૂળ તો મતલબ રૂટની અંદર રૂટ એક્સ તો મતલબ કે એક્સની વન બાય ફોર ને ભાઈ એક્સ

આઈડેન્ટિટી તદેવ વિધે કહેવાય જ્યારે બી જે લ્યો તે જ આવે તો એને તદેવ વિધે કહેવાય એના પ્રદેશ પર અહીંયા પ્રદેશ શું છે આર તો આનો આન્સર આઈ આર આવશે આન્સર શું આવશે આઈ આર યા તો એક્સ લખેલું હોય તો એ બી ટીક કરી શકો આ એક્સ નથી બોક્સ એક્સ છે આ માનાંકમાં એક્સ છે અને આ સિલિંગ એક્સ છે એટલે આપણે આઈ આર ટીક કર્યું આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન જુઓ છો તમે

પ્લસ વન માઇનસ એક્સ તો અહીંયા જોવો છો એક એક ઉડી ગયા માઇનસ માઇનસ પ્લસ ટુ એક્સ અહીંયા જોવો છો એક્સ એક્સ ઉડી ગયા ટુ તો બેટા આન્સર કેટલો આવ્યો એક્સ એક્સ લીધો એક્સ આવ્યો એટલે કે આ બી શું છે તદેવ અને પ્રદેશ શું છે આર માઇનસ માઇનસ વન તો આ તદેવ છે આર માઇનસ માઇનસ વન પર તદેવ છે આર માઇનસ માઇનસ વન પર દોસ્તો આની સાથે તમારું આજનું આ સેશન કે જેની અંદર તમે સંબંધ અને વિધેયના આવડી જાય એ રીતના ચેપ્ટર જ આવડી જાય એ રીતના કન્સેપ્ટ અને એમસીક્યુનો અભ્યાસ કર્યો છે તેને આપણે અહીંયા વિરામ આપીએ છીએ છેલ્લે તો એફઓજી જીઓએફએ હદ કરી દીધી હતી આવી જ રીતના અન્ય સેશનમાં આપણે ફરી મુલાકાત કરીશું રિવિઝન કરજો ધન્યવાદ